ગુજરાત ઇન્ડિયા અને યુકેના ઇંગ્લિશ પંજાબી અને ગુજરાતી સમાચારોનું એકમાત્ર પોર્ટલ ઇન્ડિયન ટાઈમ્સ ડેલી .com પર આપનું સ્વાગત છે. હું છું નીતિ સોલંકી અને આજના મુખ્ય સમાચાર આ મુજબ છે. ગુજરાતમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યું, રાજ્યમાં હિંસા ફેલાવવાનો કોંગ્રેસનો પ્રયાસ થયો નિષ્ફળ. અને સોશિયલ મીડિયામાં અફવા ફેલાવનાર પાટણ કોંગ્રેસના પ્રવક્તાની ધરપકડ. ભારતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેલ આપૂર્તિકર્તાઓને ચૂકવણીની શરતોની સમીક્ષા કરવા વિનંતી કરી છે. અને કેન્દ્રીય પ્રધાન એમજે અકબરે પત્રકાર પ્રિયા રામાની સામે વધનક્ષીની ફરિયાદ નોંધાવી છે. યુકેમાં આયર્લેન્ડે ભારપૂર્વક જણાવ્યું છે કે વડાપ્રધાન થેરેસા મેએ બ્રેક્ઝિટ સરહદ પર તેમની પ્રતિક્રિયા પાડવી જોઈએ. અને એક પ્રો ખાલિસ્તાન કાર્યકર વિડીયોમાં ટ્રાન્સસેક્સ્યુઅલ ચુંબન કરતા પકડાયો છે. અમારી સાથે બની રહો, અમે ગુજરાત ભારત અને યુકેના મહત્વપૂર્ણ સમાચારો સાથે પાછા મળીશું. ઇન્ડિયન ટાઈમ્સ ડેલી પર આપનું સ્વાગત છે અને ગુજરાતના 10 મુખ્ય સમાચાર છે. રાજ્યમાં પરપ્રાંતિયો પર થતા હુમલા બાદ ગુજરાતમાં વસતા ઉત્તર ભારતીયોના હિજરત મુદ્દે સીએમ વિજય રૂપાણીએ કોંગ્રેસ પર નિશાન સાધ્યું છે. તેમણે કહ્યું કે ગુજરાતમાં હિંસા ફેલાવવાનો કોંગ્રેસનો પ્રયાસ નિષ્ફળ પુરાવાર થયો છે. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી જરૂરી પગલાં ભરે. સોશિયલ મીડિયામાં પરપ્રાંતિયોને નિશાન બનાવીને માર મારવાની અફવા ફેલાવનાર પાટણ જિલ્લા કોંગ્રેસના પ્રવક્તાની સાયબર ક્રાઇમે સેલે ધરપકડ કરી છે. અત્યાર સુધીમાં 45 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. રાજ્યમાં હાલ રોગચાળાએ માથું ઊંચક્યું છે. લોકોને સ્વાઇન ફ્લુ અને ડેન્ગ્યુ જેવી બીમારીઓ થઈ રહી છે અને કેટલાય લોકો મોતને ભેટી રહ્યા છે. એવામાં એક ચોંકાવનારી હકીકત પ્રકાશમાં આવી છે. લોકોની સેવા કરતા ડોક્ટરો પણ હવે રોગના શિકાર બન્યા છે. અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં 8 અને વીએસ હોસ્પિટલમાં 3 ડોક્ટરોને ડેન્ગ્યુનું નિદાન કરવામાં આવ્યું છે. જામનગરના ખેડૂતોએ સરકાર સામે જુદી જુદી રીતે વિરોધ પ્રદર્શન કર્યું છે. કોઈ ખેડૂતોએ રસ્તા પર દૂધ ઢોળ્યું હતું તો કોઈએ રસ્તા પર ડુંગળીઓ ફેંકી હતી. બીજી તરફ મહિલાઓ પણ રણચંડી બની હતી અને સરકારના નામના છાજિયા લીધા હતા. સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર પણ કર્યા હતા. સુરતના કતાર ગામમાં આવેલી હીરાની પેઢીમાંથી 300 કારીગરોને અચાનક છૂટા કરી દેવામાં આવ્યા છે. આ અંગે સુરત જિલ્લા કલેક્ટરને રજૂઆત કરવામાં આવી હતી. તેમણે કહ્યું કે તેમને કોઈ પણ જાતની નોટિસ આપ્યા વગર કામમાંથી કાઢવામાં આવ્યા છે અને કોરા કાગળ પર સહી કરવા માટે પણ દબાણ કરતા હતા. લોકસભાની ચૂંટણીમાં ગુજરાતમાંથી 3-4 બેઠકો પર કોંગ્રેસ સાથે મળીને લડવાની વાત સાથે એનસીપીના સુરત શહેરના પ્રમુખ તરીકે અકરમ અંસારીની નિમણૂક કરવામાં આવી છે, જેની વિરુદ્ધ પોલીસના ચોપડે અપરાધ નોંધાયેલા છે. આ સંદર્ભે ગુજરાત એનસીપીના પ્રમુખ જયંત પટેલે કહ્યું કે રાજકારણમાં કોઈ દૂધના ધોયેલા નથી. ભાજપ રાજકારણમાં ગંદકી છે તો અમે એનો થોડો ભાગ છીએ, એવું તેમણે ખુલ્લેઆમ કહ્યું છે. નવસારી વડોદરા જિલ્લાના 19 યુવાનો નોકરી માટે ઓમાન મસ્કટ ગયા હતા, જ્યાં જઈને તેમને છેતરાયા હોવાની જાણ થઈ હતી. આથી તેમણે નોકરી છોડીને ત્યાંના ગુરુદ્વારમાં શરણ લીધી હતી અને ઘટનાની જાણ પરિવારને કરી. સ્થાનિક આગેવાનોએ સાંસદ સી આર પાટીલની ઘટનાની વિગત જણાવી અને તેમને વિદેશ મંત્રાલયને વાકેફ કર્યા. તેથી તેમના પ્રયાસથી આ યુવાનો હેમખેમ પોતાના વતન પાછા ફર્યા છે. વડોદરા શહેરના આજવા રોડ પર આવેલી એક સોસાયટીમાં ગેરકાયદે પાણીના કનેક્શનને કાપવા માટે ગયેલી મનપાની ટીમને લોકોના રોષનું ભોગ બનવું પડ્યું હતું. લોકોએ કહ્યું કે પહેલા સ્કૂલ અને કોલેજોના પાણીના કનેક્શન કાપો, ત્યારબાદ અમારી સોસાયટીના કનેક્શન કાપો. લોકોનો રોષ જોઈને અધિકારીઓને કામ પડતું મૂકીને રવાના થવું પડ્યું હતું. દર વર્ષની જેમ આ વર્ષે પણ યુરોપ અને અન્ય દેશોમાંથી યાયાવર પંખીઓ ભાવનગરના મહેમાન બન્યા છે. ત્યાં કાતિલ ઠંડી પડતી હોવાથી તેઓ આખો શિયાળો ભાવનગરમાં પસાર કરશે. ત્યાં આ વિદેશી પંખીઓને જોવા લોકો ઉમડી પડે છે. રાજપૂત સમાજના કુળદેવી એટલે હરસિદ્ધિમાં તેમની અનોખી આરાધના રાજપીપળામાં કરવામાં આવી હતી. 150થી વધુ યુવાનોએ તલવાર આરતી કરી હતી. 1.5 કલાક સુધી ચાલેલી આ આરતીમાં તેમણે વિવિધ કરતબો પણ દેખાડ્યા. અમારી સાથે બની રહો, અમે ભારત અને યુકેના મહત્વપૂર્ણ સમાચારો સાથે પાછા મળીશું. ઇન્ડિયન ટાઈમ્સ ડેલી પર આપનું સ્વાગત છે અને ભારતના 10 મુખ્ય સમાચાર છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વૈશ્વિક તેલ આપૂર્તિકર્તાઓને દેશને રાહત આપવા માટે ચૂકવણીની શરતોની સમીક્ષા કરવા વિનંતી કરી છે, જે નબળા ચલણ સાથે સંઘર્ષ કરી રહ્યું છે. ભારત જે તેનું 80%થી વધુ તેલ આયાત કરે છે તે દબાણ હેઠળ છે, કારણ કે ક્રૂડ ઓઇલના ભાવમાં વધારો થયો છે અને રૂપિયાનું મૂલ્ય ઘટ્યું છે. કેન્દ્રીય પ્રધાન એમજે અકબરે પત્રકાર પ્રિયા રમાની સામે ખાનગી ગુનાહિત બદનક્ષીની ફરિયાદ નોંધાવી છે. તેણીએ તાજેતરમાં ભારતમાં જોર પકડેલ હેશટેગ મીટૂ અભિયાનમાં તેમની સાથે લૈંગિક દુર્વ્યવહારના આરોપો મૂક્યા છે. કોંગ્રેસના નેતા શશી થરૂરે સારા હિન્દુ અંગેની તેની ટિપ્પણીના દૂષિત વિકૃતિની નિંદા કરી છે. રામ મંદિર પરની તેની ટિપ્પણીથી હિન્દુ ભાવનાઓને કથિત રીતે ઠેસ પહોંચાડવા પર હુમલાનો સામનો કરતા થરૂરે આરોપ લગાવ્યો હતો કે રાજકીય માસ્ટર્સની સેવામાં કેટલાક મીડિયા દ્વારા તેના નિવેદનને વિકૃત કરવામાં આવ્યું હતું. ભૂતપૂર્વ જમ્મુ અને કાશ્મીરના મુખ્યમંત્રી મહેબુબા મુફ્તીએ હિઝબુલ મુજાહિદીનના આતંકવાદી મનન બશીર વાણીને કાશ્મીરમાં સતત હિંસાના શિકાર તરીકે વર્ણવ્યો છે. સુરક્ષા દળો સાથેની અથડામણમાં તે માર્યો ગયો હતો. સોમવારના રોજ સતત 10મી દિવસે ડીઝલના ભાવમાં વધારો થયો હતો. આ મહિનાની શરૂઆતમાં જાહેર કરાયેલ દરમાં 2.50 રૂપિયાની પ્રતિ લીટર ઘટ કરવામાં આવી હતી,
આજે એક્સાઇઝ ડ્યુટી ઘટ અને ઓઇલ કંપનીની સબસિડી મારફત કરવામાં આવી હતી. હજારો ભાજપના કાર્યકર્તાઓ થિરુવનંતપુરમના સચિવાલયમાં ગયા. આ સુપ્રીમ કોર્ટના ચુકાદાના અમલીકરણનો વિરોધ છે, જે તમામ વય જૂથોની સ્ત્રીઓને સબરીમાલા મંદિરમાં દાખલ થવા દે છે. ભારતીય ટ્રેનોમાં ટૂંક સમયમાં વોઇસ રેકોર્ડર્સ અથવા બ્લેક બોક્સ હશે, જે તપાસકર્તાઓને અકસ્માતોના કારણે ઓળખવા અને ક્રૂ કામગીરીનું મૂલ્યાંકન કરવાનો પ્રયાસ કરશે. તેમાં લોકોમોટિવ્સમાં લોકો કેબ વોઇસ રેકોર્ડિંગ ડિવાઇસ ઇન્સ્ટોલ કરવામાં આવશે. સરકાર ડેટા લોકલાઇઝેશન માટે ઓક્ટોબર 15ની આરબીઆઈની સમયમર્યાદામાં છૂટછાટ કરશે નહીં. આ માર્ગદર્શિકા વૈશ્વિક ડિજિટલ પેમેન્ટ પ્રદાતાઓ માટે વધુ મુશ્કેલ બની ગઈ છે. તેમણે માર્ગદર્શિકાને અનુસરવા માટે વધુ સમય માંગ્યો છે. એક વિચિત્ર દુર્ઘટનામાં એર ઇન્ડિયા એરક્રાફ્ટમાંથી એક વિમાન પરિચારિકા નીચે પડી જતા ગંભીર રીતે ઘાયલ થઈ હતી. મુંબઈના છત્રપતિ શિવાજી આંતરરાષ્ટ્રીય હવાઈ મથક પર ટેક ઓફના થોડા સમય પહેલા તેણે તેનું બારણું બંધ કરી રહી હતી. દરેક પિતાની જેમ સૈફ અલી ખાન તેની પુત્રીનું પણ રક્ષણ કરે છે અને ટૂંક સમયમાં તેની અભિનેત્રી સારા અલી ખાન બનશે. જ્યારે તેની પ્રતિક્રિયા વિશે પૂછવામાં આવ્યું કે કોઈ તેની બાળકી સાથે ખરાબ વર્તન કરે તો સિક્રેટ ગેમ્સ અભિનેતાએ કહ્યું હતું કે તે તેને મુક્કો મારી દેશે. અમારી સાથે બની રહો, યુકેના મહત્વપૂર્ણ સમાચારો સાથે પાછા મળીશું. indiantimesdaily.com પર આપનું ફરીથી સ્વાગત છે અને યુકેના 10 મુખ્ય સમાચાર છે. આયર્લેન્ડે ભારપૂર્વક જણાવ્યું છે કે વડાપ્રધાન થેરેસા મે ઉત્તરી આયર્લેન્ડ સાથે બ્રેક્ઝિટ હાર્ડ સરહદ બનાવતા નથી. તેની ખાતરી કરવા માટે બેકસ્ટોપ યોજના પ્રદાન કરવા માટે તેના વચનો માટે સારું કરવું આવશ્યક છે. આ નિવેદન આયર્લેન્ડના વિદેશી પ્રધાન સિમોન કોવેની દ્વારા કરવામાં આવ્યું હતું. યુકે સ્થિત પ્રો ખાલિસ્તાનના કાર્યકરનો ટ્રાન્સસેક્સ્યુઅલને ચુંબન કરતો એક વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયો છે. શીખ ફેડરેશનના યુવાન નેતા હરસિમરનજીત સિંઘ ખેરા વિડીયોમાં ટ્રાન્સસેક્સ્યુઅલ વ્યક્તિને સ્નોગિંગ કરે છે. ખેરા 2020ની લોકમત પ્રવૃત્તિમાં સંલગ્ન છે. કેન્સિંગ્ટન પેલેસ દ્વારા જાહેર કરવામાં આવ્યું છે કે ડચેસ ઓફ સસેક્સ મેગન સગર્ભા છે અને આગામી વસંતમાં શાહી બાળકને જન્મ આપવાની છે. આ જાહેરાત આવી હતી જ્યારે મેગન અને પ્રિન્સ હેરી તેમના ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડના 16 દિવસના પ્રવાસમાં સિડની પહોંચ્યા હતા. અહેવાલોએ જાહેર કર્યું છે કે ધમકી અને જાતીય સતામણીના ઘણા વિક્ષેપજનક કેસો લાંબા સમયથી હાઉસ ઓફ કોમન્સમાં સહન અને ગુપ્ત રાખવામાં આવ્યા છે. અહેવાલમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે હાઉસ ઓફ કોમન્સમાં આદર, આજ્ઞાકારિતા, મુખ સંમતિ અને મૌનની સંસ્કૃતિ છે. સ્કોટલેન્ડના ટોરી નેતા રૂટ ડેવિડસન અને સ્કોટિશ સેક્રેટરી ડેવિડ મુન્ડેલે સંભવિત બ્રેક્ઝિટ સમાધાન પર તેમની ભૂમિકામાંથી રાજીનામું આપી શકે છે. વડાપ્રધાન થેરેસા મેને લખેલા એક પત્રમાં એમ બનેએ કહ્યું છે કે તેઓ ઉત્તરી આયર્લેન્ડ માટે વિવિધ વ્યવસ્થાઓ રજૂ કરે તેવા કોઈપણ સોદાને સમર્થન આપશે નહીં. લેન્ડમાઇન ક્લિયરિંગ ચેરિટી હોલો ટ્રસ્ટે પુષ્ટિ આપી છે કે ચેરિટીના કર્મચારીને મ્યાનમારમાં કોર્ટ દ્વારા બળાત્કારને દોષી ઠેરાવવામાં આવ્યો છે. જાન્યુઆરીમાં જ્યારે કેસનો ઉદ્ભવ થયો હતો ત્યારે ટ્રસ્ટે તેની ફરજોમાંથી તે માણસને કાઢી મૂક્યો હતો. સ્કોટલેન્ડની અદાલતે સાંભળ્યું છે કે એક માણસે તેની પત્ની, સાસુ અને પાલતુ કૂતરાને એક્ઝિક્યુશન સ્ટાઇલ કિલિંગમાં એક ચોરી કરેલા ઓટોમેટિક રાઇફલ સાથે ગોળી મારી હતી. ક્રેગ સેવેજ પર 16 માર્ચના રોજ પૂર્વી સસેક્સમાં તેની પત્ની અને તેની માતાની હત્યા કરવાનો આરોપ છે. ગેટવિક એરપોર્ટ પર તેની ક્ષમતા વધારવા માટે તેની ઇમરજન્સી રનવેનો ઉપયોગ કરવાની યોજનાનું અનાવરણ કરવા માટે સુનિશ્ચિત છે. હવાઈ મથકની તાજેતરની ડ્રાફ્ટ યોજના રિલીઝ થઈ ગઈ છે અને જાહેર પરામર્શમાં જશે. ભાવિ વૃદ્ધિ યોજનાના ભાગરૂપે કટોકટી રનવેનો ઉપયોગ નાના એરક્રાફ્ટ પ્રસ્થાનો માટે કરવામાં આવશે. ધ મ્યુઝિકલ એસેસિનેશન ઓફ કેટી હોપકિન્સને યુકે થિયેટર અવોર્ડ્સમાં શ્રેષ્ઠ સંગીતમય નામ આપવામાં આવ્યું છે. એસેસિનેશન ઓફ કેટી હોપકિન્સ એપ્રિલમાં વેલ્સના થિયેટર ક્રોઇડ ખાતે હતી. તે વિવાદાસ્પદ કટાર લેખક કેટી હોપકિન્સની કલ્પનાશીલ મૃત્યુને પ્રારંભિક બિંદુ તરીકે ઉપયોગ કરે છે. ફૂટબોલ એસોસિએશને કહ્યું છે કે કેટલાક ઇંગ્લેન્ડના ચાહકોનું વર્તન સેવિલેમાં સ્પેન સામેની નેશન્સ લીગની મેચ પહેલા અસ્વીકાર્ય હતું. મેચના એક દિવસ પહેલા સમર્થકોના એક જૂથને રાયટ પોલીસ દ્વારા વિખેરવામાં આવ્યું હતું. આની સાથે આપણું ન્યૂઝ બુલેટિન સમાપ્ત થાય છે, પણ તમે ઇન્ડિયન ટાઈમ્સ ડેઈલી પર જોડાઈ રહેજો, કારણ કે આગળ આપણે મળીશું બોલિવૂડના સમાચારો સાથે. એ ઉપરાંત તમે આ પોર્ટલ પર અકાઉન્ટિંગ ફર્મ્સથી માંડીને વેડિંગ પ્લાનર સુધીના બધા જ યુકેના બિઝનેસીસ અને રિસોર્સિસને મેળવી શકો છો. ઇન્ડિયન ટાઈમ્સ ડેઈલી તરફથી તમારો આજનો દિવસ શુભ અને ખુશાલ જાય એવી શુભેચ્છા. After giving us some impressive movies like Dam Laga Ke Haisha, Shubh Mangal Savdhan or Toiletic Prem Katha, Bhoomi Pednekar is all set to be seen alongside the talented Konkana Sen Sharma. From the makers of Lipstick Under My Burkha and Veera the Wedding, the first poster of Doli Kitty or Wo Chamakte Sitare is out. The poster sees Bhoomi in a badass avatar, smoking a cigarette with a whiskey glass in her hand. Konkana, on the other hand, dons a cool Savitri look. Sharing the poster on Twitter, Bhoomi wrote, "Inside or outside, we will do as we please. I'm so excited to start this journey with one of my favorite directors, Alankrita, and actors Konkana Sen Sharma. Thank you, Ekta and Ruchika, for bringing us together.
The poster also reveals that the filming begins on Monday. Besides this, Bhoomi will also be seen in Son Chiraiya alongside Sushant Singh Rajput. In what could be considered a Dussehra dhamaka, the two big Hindi releases this week, Vipul Shah's Namaste England and Amit Sharma's Badhai Ho, have been given a last-minute early release. Instead of the two films opening on October 19th as per schedule, the two producers have taken a joint decision to release their respective films a day ahead on October 18th. Namaste England director Vipul Shah explained, "It was a very natural move. This year, Dussehra is being celebrated on both October 18th and October 19th. So we decided to let the audience enjoy the film on both days. The decision was mutual, with both the producers equally gung-ho about the change. Badhai Ho is a naughty comedy about the embarrassment faced by a family when the mother becomes pregnant at an age when she's eligible for a grandmotherly joys. Ayushmann Khurrana, now identified with quirky comedies and fresh on the heels of the success of his last release Andhadhun, plays the lead. Namaste England is a breezy follow-up of the 2007 hit Namaste London, with Arjun Kapoor and Parineeti Chopra taking the place of Akshay Kumar and Katrina." Actress Sushmita Sen was seen walking the ramp as showstopper for Neeta Lula at the Bombay Times Fashion Week 2018, wearing a regal yellow gown lined with fiber optics, illuminating the outfit. Sushmita left everyone at the show enthralled with her jaw-dropping look and dance. She also looked amazed to see her elder daughter, Renee, sing on the ramp. Commenting on her ramp presence and the special impromptu dance that she performed, she said, "Bahut hi khoobsurat gift hai. उसे जीना बहुत ज़रूरी है, तो चाहे आप काम कर रहे हो या दोस्तों के साथ हो या जस्ट लिविंग एवरी एस्पेक्ट ऑफ योर लाइफ एंड एवरी मोमेंट ऑफ इट एंड कमिंग अलाइव विद इट इज समथिंग आई बिलीव इन। सो जब मुझे काम करने का मौका मिलता है जहाँ पर इतनी छूट मिलती है दैट यू गो एक्सप्रेस योर सेल्फ द वे यू वॉन्ट, देन आई थिंक आई एम माई बेस्ट दैट नाइट। बट आज की रात इसलिए भी याद रहेगी कि इंडिया में एक ही डिज़ाइनर है जिन्होंने कभी भी फाइबर ऑप्टिक के साथ कोई भी इनोवेशन किया हो फैशन में। टू बी हर शो स्टॉपर एंड टू बी इन दैट आउटफिट विच इज़ द फाइबर ऑप्टिक एग्जाम्पल, लीडिंग एग्जाम्पल फॉर इंडिया, दिस विल रिमेन मेमोरेबल इवन एज अ फैशन स्टेटमेंट। सुष्मिता हैज बीन अवे फ्रॉम द बिग स्क्रीन फॉर अ व्हाइल, बट शी इज लुकिंग फॉर द राइट प्रोजेक्ट टू कम बैक विद। Actors Arjun Kapoor and Parineeti Chopra star Namaste England has been giving one hit song after another, and now another song, Tu Meri Main Tera, has been released. In Rahat Fateh Ali Khan's soulful voice, a love song has been released. Sharing the song on Twitter, Parineeti wrote, "Dedicated to everyone who has ever been in love, here's Rahat Fateh Ali Khan's Tu Meri Main Tera." Namaste England is a follow-up of 2007 hit Namaste London, with Arjun Kapoor and Parineeti Chopra replacing Akshay Kumar and Katrina Kaif. Kumar was also seen promoting the sequel. He was seen with the new pair in a photograph shared by Parineeti. She wrote, "Namaste original Khiladi. He has given us nothing but love since the first day. Akshay Kumar, Arjun Kapoor." The filmmakers of Namaste England have now preponed the movie's release from 19th to the 18th October, clashing with Ayushmann Khurrana and Sania Malhotra's Badhai Ho. Actor Varun Dhawan, who is all set to appear alongside an ensemble cast including Madhuri Dixit, Alia Bhatt, Varun Dhawan, Sonakshi Sinha, Aditya Roy Kapoor and Sanjay Dutt in lead roles in Kalam, says it is the biggest film of his career. Talking about the film, he said, "Bahut mehnat kar raha hu aur mehnat karna padta hai kyunki I think Kalam pehle to Suidhaga ke compliment ke liye thank you, but Kalam ka jo budget hai, jo scale hai, wo bahut bada hai. Mere career ki sabse badi film hai jis scale pe ban rahi hai. तो उसके लिए अगर मैं 16 पैक्स भी बनाऊं तो शायद कम होगा।
Varun spoke at the wrap-up of the second season of Breezer Vivid Shuffle along with rapper Raftaar. Dhawan was last seen in movies like October and Sui Dhaga, says that it will be a challenge to shift back to hip-hop for Breezer Vivid Shuffle and ABCD3 post featuring in such socially relevant films. ABCD3 will also feature Katrina Kaif, Prabhu Deva, among many others.